સચિન જીઆઈડીસીમાં આવેલા અનુપમ રસાયણ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આગ લાગવા પામી હતી. મોડી રાત્રે એકાએક કંપનીમાં વિસ્તરણમાંથી કેમિકલ લીક થતાં આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. આ ઘટનામાં એક કામદારનું પણ મોત થવા પામ્યું છે, ત્યારે 5થી વધુ લોકોને સારવાર માટે દાઝી જતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સુરતના સચિન જીઆઈડીસીમાં અને કેમિકલ બનાવતી કંપનીઓ કાર્યરત છે. અનુપમ રસાયણ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં એકાએક આગ ભભૂકી ઉઠતા અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો. કંપનીના કામદારોને કામ કરી રહ્યા હતા તે સમયે જ આગ લાગી હતી. આગ જોતજોતામાં ખૂબ જ પ્રસરી જવા પામી હતી. ફાયર વિભાગની જાણ થતાં 30થી વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળ ઉપર પહોંચી જવા પામી હતી. ત્યારબાદ સતત 2.5 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. અનુપમ રસાયણ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં મોટા પ્રમાણમાં કેમિકલનો જથ્થો હોવાને કારણે આગ ખૂબ જ ઝડપથી પ્રસરી રહી હતી. જ્વલનશીલ કેમિકલનો ઉપયોગ થતો હોવાને કારણે આગ ઉપર કાબૂ મેળવવો પણ મુશ્કેલ હતો. ફેક્ટરીમાં કેમિકલના ડ્રમ ભરેલા હોવાથી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ પણ ધારણ કરી લીધું હતું. ધડાકાભેર ડ્રમ ફાટવાના આવવાથી ભયનો માહોલ પણ ઉભા થવા પામ્યો હતો. સમગ્ર ઘટનામાં એક કામદારનું મોત થયું પણ જાણવા મળ્યું છે. 5 જેટલા કામદારો જયરાજસિંહ ઠાકોર, સાહિલ વેસુવાલા, જય દેસાઈ અને શ્રેયસ પટેલને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તો અન્ય કામદારોને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. અન્ય કામદારોની સ્થિતિ પણ ગંભીર હોવાને કારણે મૃત્યુઆંક વધી શકે તે શક્યતા વર્તાઈ રહી છે. કંપનીમાં ફસાયેલા તમામને બહાર કઢાયા છે. ફાયર બ્રિગેડે આ ઘટનામાં કંપનીમાં ફસાયેલા 10 જેટલા વ્યક્તિઓનું રેસ્ક્યુ કરી બચાવી લીધા હતા અને સહી સલામત બહાર કાઢ્યા છે. બ્લાસ્ટ બાદ આગ લાગી હતી અને ફાયર ઓફિસર બસંત તરીકે જણાવ્યું હતું કે સચિન જીઆઈડીસી અનુપમ રસાયણ નામની કેમિકલ કંપનીમાં આગ લાગી હતી. આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. આગ પર કાબૂ મેળવી લીધા બાદ મિલમાં કુલિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. અઝર કુરશી સાથે પ્રકાશ વડા.